ना पैटर्न्स से रिलायंस इंडस्ट्रीज मेन स्पॉन्सर्स से जागृति ग्रुप अदानी स्पॉन्सर्स से केएचएस जाइडस गुजरात साहित्य अकादमी कर्मा फाउंडेशन नवजीवन ट्रस्ट हेत ग्राफिक्स पूजन डेकोर क्रिएटिव यात्रा .com इन एसोसिएशन विद दिव्य भास्कर डीएनए डीबी डिजिटल एंड वेन्यू पार्टनर्स आर कनोडिया सेंटर फॉर आर्ट्स हटी सिंह सेंटर एंड सेप्ट यूनिवर्सिटी અત્યારે હવે પછીનો જે સેશન છે એ ઘણો ચર્ચાતો સેશન છે કે સરદાર પટેલ સાથે અન્યાય થયો હતો કે નહોતો થયો. ગાંધીજીએ કર્યો હતો કે સરદાર પટેલે પોતે જ ગિવઅપ કરી દીધું હતું. એને લગતો વડાપ્રધાનનો વિવાદ એ પ્રકારનો આ સેશન છે જેને હોસ્ટ કરવાના છે લોર્ડ ભીખુ પારેખ, એ પછી છે પ્રબોધ પરીખ અને રિઝવાન કાદરી. તમને અમુક સૂચનાઓ આપી દઉં. અત્યારે 12:30 થી 1 ડાયમંડ માઇન્ડમાં, અહીંયા તમને પાછળ જશો ત્યાં તમને એક ડાયમંડ, મોટો ડાયમંડ દેખાશે. ત્યાં ડાયમંડ માઇન્ડમાં ઝાયડસ સ્કૂલના વિદ્યાર્થીઓનું એક પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. 1:15 થી લગભગ અડધો કલાક જેવું સાયનમભાઈ સાથેનું ઇન્ટરેક્શન છે. અને સાંજે 8:30 થી અમેરિકા નામનું એક નાટક છે જેનું ટ્રેલર અહીંયા આવવાનું હતું. મનોજ જોશીનું નાટક છે જેનો ટાઈમ ચેન્જ થયો છે 4:45 વાગે. સેટ પ્લાઝા જે અહીંયા પાછળ મોટું ડોમ છે ત્યાં 8:30 થી અમેરિકા નામના સેશનનું ઉદઘાટન ત્યાં થશે. થોડા સમયમાં આપણે અહીંયાનું સેશન વડાપ્રધાન પદનો વિવાદ શરૂ કરીશું. થેન્ક યુ. હા, મિત્રો આમાં જોડાવાના હતા શ્રોતા, એ બધા જ આવી ગયેલ છે. થેન્ક યુ. તમે ડોખી ધૂણાવીને જવાબ આપો છો તો મને એવું લાગે છે ધેટ યસ, આઈ હેવ ગોટ યોર અટેન્શન. મારું નામ આરતી છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની આ સીઝન 4માં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારા હસતા ચહેરા જોઈને અમને ખૂબ મજા પડી અને આ સેશન ખૂબ રસપ્રદ થવાનું છે, કારણ કે ગાંધી આ શબ્દ આપણે લોકો સાંભળીએ, આપણા કાને પડે કે ક્યાંક વંચાય, એટલે ત્યાં સામે 100 વ્યક્તિઓ ઊભા હોય ને તો એ બધાના મનમાં કંઈક અલગ વિચાર જબૂકે. કોઈને ગાંધીજી પહેલાં વકીલાત કરવા ભણવા ગયેલા એ સમયની યાદ આવે, કોઈને સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ આવે, કોઈને સત્યના પ્રયોગો પહેલી વખત વાંચેલી હોય ત્યારની કોઈ ઝાંખી યાદ આવે, કોઈને એ પતિ તરીકે કેવા હતા કસ્તુરબા સાથેની કોઈ વાત યાદ આવે, કોઈને પિતા તરીકે કેવા હતા હરિલાલ સાથેના સંબંધો યાદ આવે, કોઈને પોલિટિકલ એમના જે સમીકરણો રહ્યા છે એ યાદ આવે, અને કોઈને પોતાના ખિસ્સામાં જે નોટો બદલવાની બાકી રહી ગઈ છે ડિમોનેટાઇઝેશનના કારણે એ પણ યાદ આવે. એવું વ્યક્તિત્વ કે જે વર્ષો સુધી ચર્ચાયું છે, સંભળાયું છે, વંચાયું છે અને હજી સુધી આપણને એમને લગતા બધા પ્રશ્નોના જવાબ નથી મળ્યા. સાથે એવું જ વ્યક્તિત્વ સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણા ખૂબ લાડીલા રહ્યા છે અને એમને લગતો એક પ્રશ્ન લગભગ લોકોના મનમાં ક્યાંક સળવળે છે કે કદાચ એ આપણા દેશના એક મુખ્ય પદે રહી શક્યા હોત જવાહરલાલ નહેરુની જગ્યાએ. એક એવી ક્ષણ હતી ઇતિહાસમાં જ્યારે આ નિર્ણયના કારણે આ તખતો બિલકુલ પલટાઈ શક્યો હોત, અને મોટા મોટા ઇતિહાસવિદો છે એમના મનમાં પણ ક્યાંક આ પ્રશ્ન હજુ સળવળે છે, જે પુસ્તકો વાંચે છે એમના મનમાં પણ ક્યાંય છે, પોલિટિક્સમાં ખૂબ રસ ધરાવે છે એમના મનમાં પણ ક્યાંક છે. અને મને એવું લાગે છે કે મારા ઇતિહાસના શિક્ષકે જો મને બરાબર રસ લેતા કરીને ભણાવ્યું હોત તો એક બાળક તરીકે મારા મનમાં પણ આ પ્રશ્ન આવત. અને આજે આપણી સાથે એવા લોકો છે જેમણે આ પ્રશ્નને, આ બંને હસ્તીઓને સમજવામાં ખૂબ બધા વર્ષો ગાળ્યા છે, ખૂબ પ્રયાસ કર્યો છે અને એની નાની નાની બારીકાઈ આજે આપણે સમજવાના છીએ. સો પ્લીઝ વેલકમ. સૌથી પહેલો પરિચય આપીશ જે આપણી સાથે છે લોર્ડ ભીખુ પારેખ. એમના વિશે હું તમને કયા ટાઇટલથી શરૂઆત કરું એ મને નથી ખબર. તમે એમને પોલિટિકલ ઇકોનોમિસ્ટ પણ કહી શકો, સોશિયલ સાયન્ટિસ્ટ પણ કહી શકો, પોલિટિકલ ફિલોસોફર પણ કહી શકો, પણ આખા વિશ્વમાં એ હી ઇઝ વેલ નોન થ્રુ આઉટ ધ વર્લ્ડ એઝ અ ગ્રેટ પ્રોફેસર એન્ડ એઝ અ લિવિંગ લેજન્ડ ઓફ ધી એકેડેમિયા. ખૂબ બધી યુનિવર્સિટીમાં આખા વિશ્વમાં એમણે ભણાવ્યું છે, એમની સાથે સંકળાયેલા રહ્યા છે અને એની સાથે સાથે આપણા ગુજરાતમાં એમના મૂળ રહ્યા છે, એટલે આપણા માટે સૌથી વધારે ગૌરવની વાત છે. બીબીસીનો સ્પેશિયલ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર એશિયન્સ એમને 1999માં મળેલો છે અને સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી 2007માં પદ્મભૂષણ પણ એનાયત થયેલો છે. ખૂબ લાડીલા એવા
લોર્ડ ભીખુ પારેખને હું વિનંતી કરીશ, સર પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ જોઈન અસ. સાથે પ્લીઝ વેલકમ હિમ વાઇલ હી જોઈન્સ અસ ઓન સ્ટેજ. સાથે આપણી સાથે છે ડૉક્ટર સોરી મિસ્ટર પ્રબોધ પરીખ, જે ગુજરાતી પોએટ છે, શોર્ટ ફિક્શન રાઇટર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ પણ છે. એમનું કામ આ ત્રણેય ક્ષેત્રોમાં ખૂબ જાણીતું છે. મીઠીબાઈ કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી મુંબઈ સાથે સંકળાયેલા રહ્યા છે એન્ડ ઇઝ બુક ઓફ પોયમ્સ 1993માં જે એમનું કલેક્શન પબ્લિશ થયું છે એ ગુજરાતી લિટરેચરમાં ઘણા અવોર્ડ્સ પામ્યું છે, ઇન્કલુડિંગ ધ બેસ્ટ પોએટ્રી કલેક્શન ઓફ 1993 એન્ડ 1994 ગુજરાત સાહિત્ય અકાદમી અવોર્ડ અને સાથે જીએફ સરાફ અવોર્ડ ફોર બેસ્ટ ગુજરાતી બુક ઇન 1992-95. તો સાથે આપણે પ્રબોધ પરીખને પણ આવકારીએ સ્ટેજ પર. અને આપણી સાથે છે ડૉક્ટર રિઝવાન કાદરી, હુ હેઝ ડન હિઝ ડોક્ટરેટ ઓન ધ પોલિટિકલ હિસ્ટ્રી ઓફ ગુજરાત. He is a great researcher with many discoveries to his credit when it comes to the history of the struggle of independence. એમનો ફોકસ રહ્યું છે મૂળ સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની સાથે સંકળાયેલા બીજા ફિગર્સ પણ, ગાંધીજી પણ એમના રિસર્ચનો એક હિસ્સો રહ્યા છે. વન ઓફ ધ મેની રીઝન્સ ઇઝ ધેટ કે એમનો ફેમિલી પણ ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલું રહ્યું છે આઝાદીની આ સ્ટ્રગલમાં. અને એમની ખૂબ જ પોપ્યુલર પુસ્તક, જેના વિશે તમે અચૂક સાંભળ્યું જ હશે, સરદાર એક સિંહ પુરુષ, એની 4 એડિશન્સ આવી છે અત્યાર સુધી. જબરદસ્ત રિસર્ચ વર્ક જેમાં મને અને તમને અત્યાર સુધી ખબર નહોતી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે, એવી ઘણી બધી વાતો બહાર આવી છે. અને ગાંધી તિલક, સરદાર તિલક, આ બધાના રિલેશન્સ વિશે પણ એમનું કામ જબરદસ્ત રિસર્ચપૂર્વક રહ્યું છે. આજે એવી ઘણી બધી બાબતો જે કદાચ મેં અને તમે સ્કૂલમાં જાણી હોત, પહેલાં જાણી હોત, તો આપણા અભિપ્રાયો ઘણા અલગ રહ્યા હોત. સો આઈ થિંક આજના સેશનમાં આપણા એ વિચારમાં ક્યાંક શિફ્ટ આવશે. વી વુડ વોન્ટ ટુ વેલકમ હિમ ઓન સ્ટેજ ખૂબ બધી તાલીઓ સાથે. 3 એક્સપર્ટ્સ ટુડે અને એક એવો વિષય જેનું હજી સુધી આપણે માપ નથી કાઢી શક્યા, વડાપ્રધાનનો વિવાદ. સંભળાય છે? બરાબર સંભળાય છે? ના, તો મારે તો જાજુ કહેવાનું નથી. ચર્ચાનો વિષય તો તમને બેન કહી ચૂક્યા છે અને ચર્ચાના વિષય અંગે એક બે વસ્તુ જરા સમજવી જરૂરી છે. ટાઇટલ એ છે કે સરદારને ગાંધીજી તરફથી અન્યાય થયો તો કે કેમ, એમાં 3 સવાલો ઊભા થાય છે. એક સવાલમાં 3 સવાલ છે. પહેલું તો કે અન્યાય થયો તો એની પ્રતીતિ શું શું છે. બીજું, અન્યાય થયો હોય તો કદાચ ગાંધીજી પાસેના કારણો પણ હોઈ શકે. અન્યાય અન્યાય છે કે અન્યાય ન્યાય છે? અન્યાય વ્યાજબી પણ હોઈ શકે, ગેરવ્યાજબી પણ હોઈ શકે. તો આ ખરેખર ગેરવ્યાજબી અન્યાય હતો? અને ત્રીજું કે જો વ્યાજબી હોય તો શું કયા કારણો સર, ગેરવ્યાજબી અન્યાય હોય તો શું કારણો સર, અને એના પરિણામો શું આવ્યા હોત જો અન્યાય ન થયો હોત તો. અને એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ને, તે એ કે આ પ્રશ્ન જે છે તે હાલના છેલ્લા 5-7 વર્ષથી રાજકારણમાં એ રીતે પકડાઈ ગયો છે કે નહેરુ વંશની સામે એક જાતનો જે વિરોધ કરવામાં આવે છે એને લઈને જાણે આપણા સરદાર હોત તો હિન્દુસ્તાનનું ભવિષ્ય કેટલું બધું સુંદર થયું હોત, આ જાતની કલ્પના કરવામાં આવે છે. આને લઈને આજે ઐતિહાસિક પ્રશ્ન જે છે એ રાજકીય પ્રશ્ન બની ગયો છે, જેને અંગ્રેજીમાં આપણે પોલિટિસાઇઝેશન ઓફ અ હિસ્ટોરિકલ ક્વેશ્ચન, એ અહીંયા આવીને ઊભું રહે છે. અહીંયા આપણે આ સભાની અંદર જ્યારે ચર્ચીશું ત્યારે એને હિસ્ટોરિકલ ક્વેશ્ચન તરીકે ચર્ચીશું. નહેરુ વંશી, નહેરુ પછી એમના ડોટર આવ્યા અને તેમનો છોકરો આવ્યો ને આ આવ્યું ને એ બધું આપણે પડવાની જરૂર નથી. અને ઘણીવાર તમારા જે વંશના માણસો હોય છે તમને જેટલા બદનામ કરે છે એટલું બીજું કોઈ કરતું નથી. આજે પંડિત નહેરુનું જે પ્રતિભાવ છે, એમના પડછા હેઠળ જે અમે લોકો આપણે બધા મોટા થયા હતા, એ પડછાઓ જે છે એમનો, જબરદસ્ત માણસ હતો. હવે એ જબરદસ્ત માણસને એમના જે વંશના જે માણસો છે એની નજરે જોઈને નીચા ઉતારવાનો પ્રયત્ન કરવો એ ખોટું. જે રીતે ગાંધીજીને પણ એમના પૌત્રોની નજરે જો ગાંધીજીને જોઈએ અને ગાંધીજી નાના લાગે તેમાં ગાંધીજીનો વાંક નથી, જોડાણનો વાંક છે.
એ જ રીતે પંડિતજીને જોડાવાનો વાંક છે. એટલે એ બધું આપણે ભૂલી જઈએ, રાજકારણના પ્રશ્નો ભૂલી જઈએ. સવાલ એટલો છે અને રિઝવાન કાદરી આ વિષય ઉપર એના વિચારો જાણીતા છે કે ભાઈ સરદારને ખરેખર અન્યાય થયો હતો અને અન્યાય કયા કારણે થયો હતો, કારણ કે બંનેના સંબંધો તો 40-45 વર્ષ જૂના છે. કયા પ્રસંગે અન્યાય થયો હતો અને નાનકડો અન્યાય હતો? અન્યાય આપણે એકબીજાને કરતા આવ્યા છે, એમાં સવાલ શું છે? માણસના સંબંધોમાં એકબીજાને અન્યાય થતો આવે છે. કોઈક વાર હું પ્રબોધને કહું કે તમે ખોટું કર્યું અને મારું ખોટું વાક્ય હોઈ શકે. એવો મોટો અન્યાય થયો હતો ખરો, જે તમે જે કહ્યું બેન કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરશિપ જે સરદારના ગ્રાસમાં હતી અને ગાંધીજી એક નાનકડી ચિઠ્ઠી મૂકીને કે વિથડ્રો યોર નેમ અને એમના હાથમાંથી ખેંચવી લીધી. આ જો થયું હોય ખરેખર તો એ ભયંકર ડિસિશન થયું. એક તો સરદારના પર એની શું અસર થઈ હશે? એક તમારે 15 કોંગ્રેસ કમિટીમાંથી 12 કમિટીઓ તમને કહેતી હોય તમારું નામ સજેસ્ટ કરે પ્રાઇમ મિનિસ્ટર તરીકે, અને તે જ વખતે તમારી પાસેથી જે માણસને તમે આટલું બધું માન આપો છો એ માણસ કહે કે ના ખેંચી લો તમે, અને તમે ખેંચી લો, પછી તમારા શરીર ઉપર શું અસર થવાની? તમારી માનસિક સ્ટેબિલિટી ઉપર શું અસર થવાની? અને એને લઈને દેશ ઉપર શું અસર થઈ? એટલે કાઉન્ટરફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવીને ઊભો રહેશે. સરદારને બદલે જે વલ્લભભાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા હોત તો દેશનું રૂપ શું હોત? તો આ પ્રશ્નોની આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ ચર્ચા કરવી છે અને રિઝવાન જે છે એ શરૂઆત કરશે, પછી પ્રબોધ એનો જવાબ આપશે, પછી એ આપ સમક્ષ સવાલો પૂછવા હોય તો સવાલો પૂછજો, અને છેલ્લે જો 5-7 મિનિટ બાકી હશે તો મારા વિચારો રજૂ કરીશ. પણ મારું મૌન તમને પહેલેથી કમિટ કરી દઉં છું. સવાલ તો આ બે વચ્ચેની ચર્ચાનો છે અને તમારી ઓડિયન્સ અને વક્તાઓ વચ્ચેની. ખૂબ ખૂબ આભાર. આપણે સૌથી પહેલાં 1-2 મિનિટની ખૂબ જ જાણીતી ફિલ્મ સરદાર ફિલ્મમાંથી આ દૃશ્ય જોઈશું અને પછી આપણે આપણી આજની આ ચર્ચાને આગળ વધારીશું. अब तो राजा है, हमारी अपनी सरकार होगी, इसलिए अब हमें नए कांग्रेस अध्यक्ष का चुनाव भी करना है. जो अध्यक्ष होगा उसे ही सरकार बनाने के लिए बुलाया जाएगा और आजाद हिंदुस्तान का पहला प्रधानमंत्री वही होगा. मौलाना ने पिछले 6 बरस से ये जिम्मेदारी बड़ी अच्छी तरह से संभाली. अब मैं चाहता हूं कि ये बोझ कोई और संभाले. जैसा आप बेहतर समझें. 15 में से 12 प्रदेश कांग्रेस कमेटियों ने सरदार का नाम प्रस्तावित किया है. कुछ एक ने कृपलानी का नाम भी लिया है, लेकिन वो तो कृपलानी ने अपना नाम जवाहर के हक में वापस ले लिया. तो अब रह जाते हैं सरदार और जवाहर. पर मैं चाहता हूं कि चुनाव एक मत से हो ताकि किसी के मन में शंका ना रह जाए. जवाहर, तुम्हारे नाम का प्रस्ताव किसी भी प्रदेश कमेटी की ओर से नहीं आया है, सिर्फ वर्किंग कमेटी ने ही सुझाव रखा है. तुम्हारा क्या कहना है? लेकिन तुम्हारा रहना भी बहुत जरूरी है सरदार, देश के हित में. तुम दोनों को सरकार के 2 पहियों की तरह काम करना होगा. ना, स्टेट बोर्ड लगता है अब तो राज आएगा, हमारी अपनी सरकार होगी,
આ દ્રશ્ય આપને ભલે એક નાટ્યાત્મક લાગશે, પણ હું આ ઘટનાનું કોઈ પણ પ્રકારે અનુમોદન કરતો નથી. એક ઇતિહાસના સંશોધકને નાતે મારી ફરજ છે જે સત્ય છે, જે દસ્તાવેજની અંદર છે, એ આપની સમક્ષ મૂકો. હું કોઈ પણ જાતના દ્વેષભાવ વિના, કોઈ આવેશમાં આવીને, કોઈ લાગણીમાં તણાયા વિના સંપૂર્ણ માન સન્માન સાથે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપની સામે આજે એવા સમયે હું મૂકીશ કે 5 જાન્યુઆરી 1917 રોજ સરદારના સાર્વત્રિક જીવનના 100 વર્ષ પૂરા થશે. ખરા અર્થમાં કહીએ તો અમદાવાદ શહેરમાં સરદારનો 5 જાન્યુઆરી 1917 રોજ જન્મ થયો. 100 વર્ષ થશે અને 100 વર્ષ પછી આ એક મહત્વની ચર્ચા આપની સામે આજે મૂકવામાં આવી છે. અહીંયા મારી પાસે એક ન્યૂઝપેપર છે, એ દિવસનું 1946 ન્યૂઝપેપર છે. અહીંયા 24 એપ્રિલના રોજ શું બન્યું હતું? કોંગ્રેસની એ વર્કિંગ કમિટીની મિટિંગની અંદર કોણ કોણ હાજર હતા? મૌલાના અબુલ કલામ આઝાદના અધ્યક્ષસ્થાને 12મી થી 18મી એપ્રિલ અને 25 થી 30 એપ્રિલ એમ રોજ મિટિંગો મળતી હતી. 24મી એપ્રિલના રોજ આ સવાલ આવ્યો, પણ એ પહેલાં 15માંથી 12 સમિતિઓએ સરદારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક પણ સમિતિ દ્વારા જવાહરલાલના નામનો પ્રસ્તાવ આવ્યો નહોતો એવું આપણે જાણીએ છીએ. પરંતુ અહીંયા આ ચિઠ્ઠીવાળી વાત જે મૂકવામાં આવેલી છે એવું ઇતિહાસના પૃષ્ઠોમાં મને ક્યાંય જોવા મળ્યું નથી. સદંતર ખોટી વાત છે. એટલા માટે સાહેબ, કારણ મને મનુબેન ગાંધીની ડાયરીનો પરિચય કરાવનાર હોય તો લોર્ડ ભીખુ પારેખ છે. એમણે મને કહ્યું હતું કે મનુબેનની ડાયરી જુઓ, તમને સરદાર વિશે મને બરાબર યાદ છે. ભીખુભાઈ, હું આપના ઘરેથી નીકળતો હતો અને દરવાજા પર જ તમે કહ્યું હતું કે નેશનલ આર્કાઇવ્સમાં આ ડાયરી આવેલી છે. અને એક એવો ઇતિહાસ, એવો અધ્યાય આપણી સામે આ મનુબેનની ડાયરીના આધારે આવ્યો છે. મનુબેનની ડાયરીનું એ પાનું પણ આપની સામે હું મૂકીશ, પણ અહીંયા હું તમારી સામે આ 24મી એપ્રિલના રોજ શું બન્યું હતું એ વાંચીને સંભળાવું છું. અખબાર છે ગુજરાત મિત્ર, 12મી મેનું આ ન્યૂઝપેપર છે. હેડિંગ છે યોગ્ય વર્ણિ, પંડિત જવાહરલાલનું નામ સૂચવાયા પછી સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, આચાર્ય કૃપલાની, બાબુ સુભાષચંદ્ર બોઝ અને શ્રી જયપ્રકાશ નારાયણના નામો પણ મહાસભાના વડા મથકે આવ્યા હતા. આ છાપામાં આવેલું છે, મારું કોઈ ક્રિએશન નથી. એટલે અહીંયા સરદારની સાથે સાથે જેપી અને સુભાષચંદ્ર બોઝનું નામ પણ ચર્ચાને એરણે છે, પ્રમુખ પદના નામ માટે છે. હવે તમે તરત વિચારશો કે સુભાષબાબુનું નામ ક્યાં નીકળી ગયું. મહાસભાના મહામંત્રી આચાર્ય કૃપલાનીની જાહેરાત અનુસાર બાબુ સુભાષચંદ્ર બોઝનું નામ ચાલુ વર્ષમાં મહાસભાના 4 આનાના સભાસદ તરીકે મહાસભાની ચોપડે નોંધાયેલું ન હોવાથી અને શ્રી જયપ્રકાશ નારાયણ બિહારમાંથી મહાસભાના પ્રતિનિધિ તરીકે પસંદ થયેલ ન હોવાથી મહાસભાના બંધારણની રૂએ સુભાષચંદ્ર બોઝ અને શ્રી જયપ્રકાશ નારાયણ મહાસભાના પ્રમુખ પદની ચૂંટણીમાં ઊભા રહેવા માટે જોઈતી યોગ્યતા ધરાવતા ન હતા, એટલે એમની ઉમેદવારી આપોઆપ રદ થતી હતી. એટલે બે નામ એક ચર્ચા માટે આવ્યા હતા. જે રીતના 1919 સાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીનું નામ સૂચવાયું હતું અને એના પર વોટિંગ થયું હતું અને હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનો વિજય થયો હતો, એટલે અહીંયા ડેમોક્રેટિક વેમાં 15માંથી 12 પ્રાંતિક સમિતિઓએ સરદારના નામની ભલામણ થઈ કરી હતી. અને પછી આગળ શું થયું હું વાંચું. સુભાષબાબુ અને શ્રી જયપ્રકાશ નારાયણના નામો પ્રમુખ પદના ઉમેદવારોની યાદીમાંથી આમ નીકળી જતા પ્રમુખ પદ માટે પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ
તેમજ આચાર્ય કૃપલાનીના નામો બાકી રહેતા હતા. આ ત્રણ ઉમેદવારોમાંથી આચાર્ય કૃપલાનીએ થોડાક દિવસો પર તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહર એ બે આગેવાનો પ્રમુખ પદના ઉમેદવાર તરીકે બાકી રહેતા હતા. મહાસભાના મહામંત્રી આચાર્ય કૃપલાનીની એક જાહેરાત અનુસાર મહાસભાના પ્રમુખની ચૂંટણી અંગેનું મતદાન પ્રાંતોમાં 13મીએ થવાનું હતું, એટલે 13મીએ એ અંગેનું વોટિંગ થવાનું હતું. પરંતુ પહેલાં જ શ્રી વલ્લભભાઈ પટેલે તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા શ્રી જવાહરલાલ નહેરુ એકલા જ ઉમેદવાર રહેતા તેઓ હવે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. અહીંયા આપણી પાસે વર્કિંગ કમિટીનું એ મિનિટ્સ છે, પણ કમનસીબે આ એક જ પાનું આપણને જોવા મળે છે એઆઈસીસી પેપર્સમાં. હવે એઆઈસીસી પેપર્સની અંદર બાકીના કેમ પૃષ્ઠો નથી? પ્યારેલાલ પેપર્સ સાહેબ, પ્યારેલાલ કલેક્શન આજે પણ ક્લોઝ કલેક્શન છે. પ્યારેલાલ પેપર્સ જો ખોલવામાં આવે, મહાત્મા ગાંધીજીના જે રહસ્ય સચિવ હતા મહાદેવભાઈ, પછી એમણે જે સેવાઓ આપી હતી, એ પ્યારેલાલ પેપર્સની અંદર બહુ મોટી માત્રામાં જે સાહિત્ય પડેલું છે એમાંની એક નોટબુક જે ગાંધીજીએ મહાદેવભાઈના મૃત્યુ પછી પોતાના જે લાગણીઓ હતી એ એમણે લખી હતી, અને એ નોટબુક 1942માં લખાયેલી નોટબુક મને અનાયાસે મળી, અને એના આધારે મહાત્માનો આત્મા નામની એક પુસ્તિકા મેં ગત વર્ષે પ્રસિદ્ધ કરી હતી, જે નારાયણ દેસાઈએ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં પ્રસિદ્ધ કરી હતી. સવાલ એ આવે છે કે જો પ્યારેલાલ કલેક્શનની અંદર આટલા વર્ષો સુધી ગાંધીજીના સ્વ હસ્તાક્ષરમાં લખાયેલી આ નોટબુક પડી રહી હતી, અપ્રસિદ્ધ રહી હતી, લોકોને ખ્યાલ ન હતી, તો આવું તો આ પ્રમુખ પદ અંગેનું કેટલું બધું સાહિત્ય આની અંદર જોવાનું બાકી હશે. એટલે એ જો જ્યાં સુધી નવેસરથી તપાસવામાં આવે નહીં, આ ચિઠ્ઠીવાળી વાત સંપૂર્ણપણે હું એને ખંડિત કરું છું, એને રદિયો આપું છું, અને આપણે કહેવું પડશે કે જે સાચું છે, સત્ય હકીકત છે, એ સત્ય હકીકત કોઈ પણ જાતના દ્વેષભાવ વિના માન સન્માન સાથે આપણે મૂકવું પડશે. પણ સવાલ એ આવે છે, 1928ની સાલમાં જ્યારે બારડોલી સત્યાગ્રહ પૂરો થયો હતો, બારડોલી સત્યાગ્રહ પછી કોંગ્રેસના પ્રમુખ પદનું કોઈને પ્રિવિલેજ થતું હોય તો એ બારડોલીના સરદારનું થતું હતું, એમને પ્રમુખ પદ મળવું જોઈતું હતું. પણ મોતીલાલ પેપર્સ એ પણ ક્લોઝ કલેક્શન છે, એ શા માટે દેખાડવામાં આવતું નથી અને એ જોવા માટે પરવાનગી લેવી પડે? મોતીલાલ નહેરુએ લખ્યું હતું ગાંધીજીને કે દરેક બાપ ઈચ્છે એની હયાતીમાં એનો દીકરો સેટલ થાય, પણ ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. ગાંધીજીનો ઉત્તર આપણને મળે છે, પણ મોતીલાલ પેપર્સની અંદર મોતીલાલે લખ્યું હતું એનો પ્રત્યુત્તર ગાંધીજીએ આપેલો મળે છે. મોતીલાલ કહે છે કે મારા જવાહરલાલનો શો, ગાંધીજી કહે છે કે આ વર્ષે તમે પ્રમુખ થવા માંગતા હો તો હું તમને ટેકો કરીશ. અને એ વર્ષે 1928ની સાલમાં સાહેબ એક નવો આપણને દસ્તાવેજ જોવા મળે છે કે સરદાર પટેલે પણ મોતીલાલ નહેરુ સામે પ્રમુખ પદની દાવેદારી કરી હતી અને એમને ચાર પ્રાંતિક સમિતિઓએ ટેકો આપ્યો હતો. યોગાનુયોગ એ સમયે પણ એમણે વિથડ્રો કર્યો હતો અને 1931ની અંદર સરદાર કરાચી મુકામે કોંગ્રેસના પ્રમુખ થયા, એના પહેલાં બારડોલી સત્યાગ્રહ પછી 1928માં પણ પ્રમુખ થઈ શક્યા હોત. એ દિવસે વર્કિંગ કમિટીની મિટિંગની અંદર કોણ કોણ હાજર હતા? મૌલાના અબુલ કલામ આઝાદ અધ્યક્ષસ્થાને, સરોજીની નાયડુ, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, પટ્ટાબી સીતારામૈયા, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, શંકરરાવ દેવ, ગોવિંદ વલ્લભ પંત, પ્રફુલ્લ ચંદ્ર ઘોષ, અસફ અલી, હરેકૃષ્ણ મહેતાબ અને જે બી કૃપલાની. હવે ભીખુભાઈ, આપને તો ખ્યાલ છે જ કે આ તમામ વર્કિંગ કમિટીની મિટિંગ્સમાં ગાંધીજી બપોર પછીના સેશનમાં બેસતા હતા. 1934ની સાલમાં ગાંધીજીએ આમ તો કોંગ્રેસની એક્ટિવિટીથી પોતાની જાતને વિથડ્રો કરી લીધા હતા અને 1940માં એમણે કોંગ્રેસથી સંપૂર્ણપણે છેડો ફાડ્યો હતો અને મહાદેવભાઈએ હરિજન બંધુમાં
14મી જુલાઈ 1940 ના હરિજન બંધુમાં હેડિંગ સાથે આ લખ્યો છે, નવો નિર્ણય કેમ થયો? ગાંધીજી મહાસભાના કાયદેસર સભ્ય તો ન હતા, પણ મહાસભાનું એક પગલું એવું ન હતું જેને માટે તેઓ જવાબદાર ગણાતા ન હતા. દરેક પગલાની પાછળ તેમની સલાહ, તેમનું માર્ગદર્શન હોય જ. 21મી જૂને વર્ધામાં કાર્યવાહક સમિતિએ જે ઠરાવ કર્યો તે ઠરાવથી તેમનું આ પ્રકારનું માર્ગદર્શન અને કાર્યક્રમ સાથેની તેમની એકતા બંધ થાય છે. અહિંસા નીતિ તો કાર્યવાહક સમિતિ સ્વીકારે છે, પણ એ નીતિને ગાંધીજી જેટલે અંશે લઈ જાય તેટલે અંશે લઈ જવાની તેમની શક્તિ નથી. ગાંધીજી જેટલે ઊંચે ઉડે છે તેટલું ઉડવાની તેમની શક્તિ નથી એમ તેમણે જાહેર કર્યું. અને ગાંધીજીને ગળે કાર્યવાહક સમિતિનું દણું બંધાયેલું હતું તે છોડી નાખી તેમને મુક્ત રીતે પોતાના પ્રયોગો કરવા દેવો એવો ઠરાવ કર્યો. એટલે ગાંધીજીએ આમ તો સંપૂર્ણપણે એક્ટિવ પોલિટિક્સથી એમણે પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું હતું, પણ એ તો હાઈકમાન્ડ હતા એટલે બપોર પછીના સેશનની અંદર એ બેસતા હતા વર્કિંગ કમિટી, અને એમનો જે કંઈ પણ નિર્ણય હતો એ આખરી નિર્ણય ગણાતો હતો. અને સરદાર એ સ્વતત્વ જાળવીને જીવનારા વ્યક્તિ હતા, એમની વાત વિવેક અને મર્યાદા સાથે જરૂરથી કહેતા હતા, પણ ફાઇનલ બોલ તો એ ગાંધીજીનો સ્વીકારતા હતા. નમસ્તે. કંઈક અંગ્રેજીમાં, કંઈક ગુજરાતીમાં અને કંઈક સ્વભાષામાં, એટલે કે મનુષ્યની ભાષામાં 3 વાત માંડવી છે મારે. મારી ભૂમિકા આ 3 આધારસ્તંભોને કેન્દ્રમાં રાખીને મેં રચી છે. એક છે તાત્વિક ચર્ચા, બીજી છે સૈદ્ધાંતિક ચર્ચા, અને ત્રીજી જરા કંઈક સહેલાઈથી હાથમાં ના આવે એવી રવિન્દ્રનાથ ટેગોરને પ્રિય એવી એક ચર્ચા, ભાવાત્મક. હિસ્ટ્રી can be tathyagat, fact driven, rightly so, usefully so, significantly so, but history, as we will see, is also driven by what Tagore calls bhavagat itihas. The question is, for what reasons, with what purpose and with what vision of the future are we in approaching 2017 revisiting history? That's the question. I mean, the question mark is not Gandhi or Sardar, of course ઇતિહાસ ગેરહાજર નથી મારી વાતોમાં, but the question is you and I. What is it that is driving certain communities, certain regions, certain ideology to drive persistently, offensively, aggressively to the point which is making you and I revisit history? We must ask ourselves that. Evu to karu atla varsho pashi જે વાત અનેક વાર ચર્ચાઈ ગઈ છે, અનેક વાર એની દલીલોને અભિપ્રાયો અપાઈ ચૂક્યા છે, અનેક દ્રષ્ટિથી જોવાઈ ગઈ છે, એને ફરી 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 કાઢીને ક્યાં અને શું ભવિષ્ય આપણે રચી રહ્યા છે આપણા માટે અને હવે પછી આવનારી પેઢી માટે, એ પ્રશ્ન છે. વોટ કાઇન્ડ ઓફ રીડિંગ્સ વી આર ડુઈંગ વેન વી રિવિઝિટ ધ હિસ્ટ્રી? કીપ ઇન માઇન્ડ હિસ્ટ્રી વિચ ઇઝ બોથ
tathyagat and bhavagat. Keep that in mind. The emotive, passionate, human, existential involvement in what we read is never to be cancelled out, as far as I'm concerned. There is no other way to read, even a document, even an archival material. There is no other way to read. We can debate that. It doesn't mean I'm subjectivizing everything. It simply means this is the human predicament. There is no other way of responding to a document, an event, an episode, and an historical fact. Are we equipped enough to respond with discerning sense? Now, this is a crucial word. Apni vivek buddhi hajar che, a vaat ane vichar ma, a mandani ma, a charcha ma, a vivad ma, a abhiprayo ma, ane a dalilo ma. Which is not merely a question of citing and collecting and gathering facts. Of course, it's something we all respect for what it does. So for this afternoon, for convenience, by bracketing large number of other issues, હું ત્રણ મુદ્દા પર મારું ધ્યાન કેન્દ્રિત કરું છું. અન્યાય અને ન્યાય, ગાંધી, ગુજરાતી ગાંધી, ગુજરાતી ભાષામાં પોતાને વ્યક્ત કરતા ગાંધી, સરદાર, ગાંધીના સાથીદાર, ગુજરાતી સાથીદાર, ગુજરાતી ભાષામાં પોતાને વ્યક્ત કરતા જીના, ગુજરાતી, ત્રણ ગુજરાતી ભેગા થયા સાહેબ, ગુજરાતી ભાષામાં વાતચીત ચાલી રહી છે. અને ધ ડિસ્કોર્સ ઇઝ ડ્રીવન બાય ફોર્મ્યુલેશન ઓફ અ નેશન, નોટ અ સ્મોલ ઇશ્યુ. અવર લાઈવ્સ આર ઇન્વોલ્વ ઇન વોટ દે આર ડિબેટિંગ. તો આ ત્રણ મુદ્દા હશે. મેં કહ્યું ને પહેલાં કે તાત્વિક છે એક તો એનું ફ્રેમવર્ક. When I say tatvik, I don't mean philosophical or spiritual. I mean simply our ability to hit and go all the way to the heart of the matter. We will see that what is it that makes Gandhi choose Nehru and not Sardar. First of all, keep in mind historically, that is how it always has been from 1924 onwards, ke pramukh par jare jare appama ave, ત્યારે ગાંધી જે કે એને આપવામાં આવે. દેટ ઇઝ ઓલવેઝ બીન ધી કન્વેન્શન, ઇઝ અ પ્રેસિડન્ટ, ધીસ ઇઝ હાવ ઇટ વર્ક્સ, એઝ સિમ્પલ એઝ દેટ. સો ઇન 1946, ઓન દેટ પર્ટિક્યુલર ડે, વેન ગાંધી, હુ હેઝ ટેકન અ ડિસિઝન અબાઉટ નહેરુ એઝ હિઝ વારસદાર ફ્રોમ 1929, હી હેઝ બીન ટોકિંગ અબાઉટ ઇટ, હી હેઝ બીન સેઇંગ ઇટ, પ્રોનાઉન્સિંગ ઇટ ઓન ઓલ હિઝ મીટિંગ્સ, દેટ એ મારા રાજકીય વારસદાર છે, આ છોકરો, આ યુવાન એ મારો વારસદાર છે. ઇટ્સ વેરી ક્લિયર ફોર ગાંધી, દેર ઇઝ નો કન્ફ્યુઝન. સો વેન ઇન 1946 સ્વામી સચ્ચિદાનંદજીને અહિંસા અને સત્યની એ દિવસે હત્યા થઈ એમ કહે છે, એ દિવસે પણ જે બનતું આવ્યું એ જ બન્યું છે. એ કેમ બન્યું છે? ધેટ રિક્વાયર્સ ધેટ વી લુક ઇન ટુ એન એક્સ્ટ્રોર્ડિનરી રિલેશનશિપ બિટવીન ગાંધી એન્ડ સરદાર. પ્લીઝ, this is where I am introducing what I said, the bhavatmak itihas. There is no other clue but to see ke je manase 1916 ma club ma besi ne bridge ramta ne cigar pita kayu ke chakram ni pachar hu jau evo hu gando nathi. 1916, Gandhi dies in 1948. What is this 32 years of relationship doing to the human lives of two individuals? That's the question. Which makes Sardar like an agnankit sipai. That's how he describes himself, not as Sardar. And what does a sipai do? He obeys. He's an obedient person. Now, what is it to be obedient? It's a philosophical issue. You submit yourself, quote unquote, the person that you are, to what you consider to be the, quote unquote, the highest authority on this earth. You submit yourself. It's an obedience. I get this notion from Simone Weil. An obedience is a necessity against which you can't fight. And a Maniben lakhe che 1975 na lekh ma ke Sardar ne
બે શબ્દો અગત્યના છે, ગુજરાતી ભાષાના અદ્ભુત શબ્દો છે. સરદારને એનો રંજ નહોતો અને એનો ડંખ નહોતો. અમેઝિંગ, રંજ નહીં અને ડંખ નહીં. યુ કાન થિંક ઓફ અ બેટર સિપાઈ that you can find in your lifetime. And then Sardar gives compliments to Nehru in 1948 for being an outstanding prime minister of this country. I can quote that extensively. Sardar not only gives a compliment to Nehru and says that I'm so delighted that I'm working with him as a home minister and as Nayab Vada Pradhan. Why would he say that? Is he being just nice with his words? That was not Sardar. He didn't know how to be nice with words. So he wouldn't say it unless he meant it, just as he meant everything else. Of course they couldn't get along. Of course they couldn't stand each other when it come to key issues of how to form this new nation. That's fine, so much the better. So much the better that two of the most powerful, effective individuals who were involved and in shaping the nation's future had serious differences as to how it should be done. Don't forget, Gandhi had serious differences with both Nehru and Sardar in the last days of his life. So you have three individuals who can't stand each other, honestly speaking. And yet, something remarkable is going on between Sardar and Gandhi. Jenny Mare Jarak Mandi ne baat kar vishya. Oh, only 2 minutes. Okay, no problem. I'll quickly go through this. I know, don't worry. બે મુદ્દા છે. પેલું તાત્વિકની વાત બાજુ પર મૂકીએ ફોર ધ ટાઈમ બિંગ, આઈ હોપ ઇટ કમ્સ બેક. સૈદ્ધાંતિકની વાત બાજુ પર મૂકીએ. અહિંસા, એક્સેપ્ટ ગાંધી એન્ડ ઇવન ગાંધી કુડન્ટ હેન્ડલ ઇટ, બટ ઇસ અ લાઈફ ઓફ એન એક્ઝામ્પલર વેર યુ ટેક સમથિંગ ટુ બી એન આઈડિયલ એન્ડ યુ એક્સપેરિમેન્ટ વિથ ધેટ આઈડિયલ. In the history of human civilization on its planet, such an experiment has never been carried out before, where you are playing with your life, your friends, your family, your Parikh, and it doesn't come from nowhere. Of course it comes from Indian civilizing experiments of Jainism and Buddhism. And we all know about Gandhi and Srimad Rajchandra. We know enough about Gandhi's crisis before he becomes, you know, stays to be where he was born into. And what does he do with it? He hangs on to two issues of his life, which neither Nehru nor Sardar could handle. Sardar would always say, paisana fanfara ni vaat nikle tyare, ki hun to bila paase jau ne rupiyao bhega karu. Gandhi ke mane aa nafrat chhe tu udyogpatiyo paase jaine chutni maate paisa bhega karish. Sardar bahar nikline ke Gandhi mahatma chhe, emne jarur na pade. મારે તો કામ કરવાનું છે, મૌલાના પૈસા મંગાવ્યા છે, મોકલવાના છે. સો હી એન્ડ નેહરુ ડીડન્ટ માઇન્ડ વેન એવર નેસેસરી કોમ્પ્રોમાઇઝિંગ વિથ ઓલ ધ સિદ્ધાંત્સ ધેટ દે હેડ ઇનહેરિટેડ ફ્રોમ ગાંધી એન્ડ યેટ દે વર એબલ ટુ ફંક્શન વિથ હિમ. ધેટ્સ ધ મિસ્ટ્રી એન્ડ આઈ થિંક ધ ફંક્શનિંગ હેઝ ટુ ડુ એન્ડ ધીસ ઇઝ ધ પોઈન્ટ આઈલ મેક એન્ડ ધેન વિલ ડેવલપ. નાઇધર વિથ તત્વ. Gandhi was a seeker, a failed seeker, a tragic life, but a seeker. He was seeking something, universally valid seeking, that's human need. Aapne Murari Bapu se jaiye, Asaram Bapu paase jaiye, Koitni paase jaiye, Gandhi potani paase jata. So he was a seeker, but he was equally a man of principle. And he fought with those principles all his life within himself. Rajkot wala kissa mein when he failed, he said, "Hum haryo." He accepted. E banne chhokaiyo ne suvadi ne sikheche, "Hum brahmachari nahi, mane mahatma nahi kevano." My life is an open book, read it. Vinoba said, "Don't do that." He said, "No, how else could I tell the world who I am?" Okay. The point is, I think what happened with Sardar and Gandhi is that Sardar accepted full obedience with serious reservations about way to function in the world. And as a consequence, jene karane be mudda uba thaya apne bahu game Gujarate surprisingly Jugatram Dave lakhe che
બાકીનું ભારત આ પ્રશ્ન નહોતું ઉઠાવતું. એ તો ગાંધીને સરદારને ગાંધીના અંધ અનુયાયી કહેતા. બાકીનું ભારત ગુજરાતના કાર્યકર્તો કહેતા કે ગાંધી અને સરદારને કંઈ લાગે વર્ગે જ નહીં. ઇવન ઇન ધોઝ યર્સ જગતરામ એમની સાથે હતા એ લખે છે. બસ આઈ એમ સ્ટોપિંગ, આઈ એમ સ્ટોપિંગ. વિલ ટેક અપ ઇન ક્વેશ્ચન્સ ધેટ વિલ કમ અપ ઇન અ ડિબેટ. થેન્ક યુ વેરી મચ. ના ના, ઇટ્સ ઓકે. આઈ હેવ મોર ટુ સે બટ ધેટ્સ ઓકે. વી હેવ અ લોટ ઓફ ટાઈમ, આપણી પાસે ઘણો બધો સમય છે. હવે આમાં મુદ્દો એ છે સર, પરીખ સાહેબને એટલું કહેવાનું કે આપણે અમુક મુદ્દા ઉપર જ્યારે પહોંચ્યા, જ્યારે વાત આવેલી કે પટેલ સાહેબને એનો રંજ કે ડંખ નહોતો, ત્યારે મને જમણી બાજુથી ઘણો બધો સડવળાટ સંભળાયો. સો સામેથી પણ કંઈક એવા જવાબો છે, કંઈક એવા વિચારો છે બીજા પક્ષના કે કદાચ કંઈક સામ્યતા ધરાવતા જે આપણે સાંભળવાના છે. તો હવે આઈ વુડ રિક્વેસ્ટ કે તમે બંને સાથે એક માઇક લઈને કંઈક પ્રશ્નોની જડી વરસવાની છે. એન્ડ વી રીલી વોન્ટ ટુ સી દેટ ક્વેશ્ચન એન્ડ આન્સર. સો પ્લીઝ સર. હું બે વસ્તુનો આપની સામે ધ્યાન દોરીશ. સરદારને આનો રંજ નહોતો એ વાતનું હું ખંડન કરું છું. મણિબેન પટેલની ડાયરીની અંદર આપ જોશો, ગઈકાલે સરદાર સાહેબની પુણ્યતિથિ હતી. મૃત્યુશૈયા પર સૂતેલા સરદારને ન એમના સંતાનોનું હિત દેખાતું હતું, ન એમને એ ખ્યાલ આવતો હતો કે મણિબેનનું શું થશે. મૃત્યુશૈયા પર સરદારને એકમાત્ર દેખાતું હતું એ ટીબેક દેખાતું હતું. અર્ધ બેભાન અવસ્થાની અંદર સરદાર બબડતા હતા, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે ઇન કેબિનેટ. અને ગાંધીજીને મૃત્યુ પહેલા 30 જાન્યુઆરીના રોજ સાંજના જ્યારે સરદાર મળવા માટે ગયા હતા, મનુબેન ગાંધીની ડાયરીમાંથી હું બે લાઈન વાંચીને મારી વાત પૂર્ણ કરીશ. બાપુ પાસે સરદાર આવ્યા હતા, ગંભીર વાતો થતી હતી, કેબિનેટમાંથી નીકળી જવાની વાત ઉપર કંઈક ચર્ચા હતી. બાપુએ કહ્યું કેબિનેટમાંથી નીકળાય નહીં, આમાં 10 મિનિટ મોડું થયું. અમે 5-10 પ્રાર્થનામાં જવા નીકળ્યા. બાપુ કહે આજે 10 મિનિટ મોડું થયું, તે કેમ ઘડિયાળ ન બતાવી? ભાભીએ કહ્યું બાપુ આપ એવી ગંભીર વાતો કરતા હતા કે સરદાર ઘણા દાડે આવ્યા છે તો હું ક્યાં બોલું, એટલે મારી બોલવાની હિંમત ન ચાલી. બાપુએ કહ્યું નર્સોનો ધર્મ આ નથી, વખત સર કરવું તે કરવું. પણ મનુબેનની ડાયરીમાં સરદાર અને નહેરુ વચ્ચે શું મતભેદ હતા એનો ઉલ્લેખ છે? ગાંધીજીની હાજરીમાં જ સરદાર અને મૌલાના લડી પડે છે. એવામાં ઘનશ્યામદાસ બિરલા શું કહે છે? બિરલાએ કહ્યું જવાહરલાલને એમ્બેસેડર બનાવી અમેરિકા અથવા ઇંગ્લેન્ડ મોકલી દેવા, એમ થોડું છે એ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા તો. એટલે કેટલે હદ સુધીની આ કશ્મકશ ચાલતી હશે અને સરદારને એનો શું રંજ હશે એ મણિબેનની આ ડાયરી, મણિબેનની ડાયરી અનપબ્લિશ છે મોટાભાગની. પીએન ચોપરાએ જે પ્રસિદ્ધ કરેલી છે અંગ્રેજીમાં, એમને કોઈએ ગુજરાતીમાંથી અંગ્રેજી વર્ઝન એડિટેડ મોકલ્યા છે. પણ સંપૂર્ણપણે જ્યારે મણિબેનની ડાયરી આપણી સામે ખુલ્લી મૂકવામાં આવે ત્યારે એ વાત આપને ખ્યાલ આવશે કે મૃત્યુશૈયા પર અર્ધ બેભાન અવસ્થામાં પણ સરદાર કુટુંબ હિત નહીં, માત્ર ને માત્ર રાષ્ટ્ર હિત કહેતા હતા અને કહેતા હતા આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે ઇન કેબિનેટ. બધું સ્વીકાર્ય છે. નન ઓફ ધીસ ટેક્સ અવે ધ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક. કેન યુ હિયર મી? પર્સનલી આઈ ફાઇન્ડ, હું કલ્પી લઉં છું, મારા મનમાં એક છબી તરવરી ઉઠે છે. 30મીની સાંજ છે.